સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક મોર્નિંગ વોક કરી રહેલા એક વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી છે। બાઇક પર આવેલા ઈસમોએ વેપારી ફાયરિંગ કર્યું હતું। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા એક વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી છે। બાઇક પર આવેલા બે જણા ઈસમોએ મોર્નિંગ વોક પર કરી રહેલા વેપારી પર ફાયરિંગ કર્યું હતું। જો કે ઘટનામાં વેપારીને ખંભાના ભાગે ઈજા થઈ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ અને એસીપી સહિતની પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વેપારી પર ફાયરિંગ કરનાર ઈસમો કોણ હતા, તેમણે ફાયરિંગ શા માટે કર્યું છે, જો કે વેપારી સાથે અંગત અદાવતને લઈને કે પછી અન્ય કોઈ કારણોસર વેપારી પર ફાયરિંગ થયું છે તે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। તો કે હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ફાયરિંગની કરનારની ધરપકડ કરવાનો ચક્રો ગતિમાન કર્યા છે। ડિયા નામનો 32 વર્ષનો યુવક સરથાણા પોલીસ સ્ટેશનના શ્યામધામ મંદિર નજીક સનસ્ટાર સિટી જે સોસાયટી આવેલી છે એમાં રહે છે। આજે એ સવારના ઘરેથી 6:30 વાગ્યાના અરસામાં જોગિંગ માટે નીકળેલો, તો એના ઘરથી દૂર થોડેક આગળ શિવધરા રેસિડેન્સીની જે નવા મકાનની એક સ્કીમ ચાલી રહી છે ત્યાં પહોંચતા એક મોટરસાયકલ ઉપર બે માણસો આવેલા અને એને નજીકથી જ ફાયર આર્મ્સથી એટલે પિસ્ટલ જેવા એક હથિયારથી એના ઉપર ફાયરિંગ કરેલું। ખભાના ભાગે એને ઈજા થયેલી છે અને એને ખભાના ભાગે ઈજા થતાં એને સારવાર માટે લઈ ગયેલા। આ બાબતની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશન મળતા સરથાણા પોલીસ સ્ટેશને આઈપીસી 307 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આ અજાણ્યા બે માણસોની શોધખોળ હાથ ધરેલ છે।